नमस्कार विद्यार्थी मित्रों, गंगोत्री स्कूल गोंडल में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज नो आ वीडियो लेक्चर से धोरण 7 विषय गणित प्रकरण नंबर 3 माहिती नु नियमन, एम अपने थोड़ी थियरी विषय अपने अभ्यास आज करशु। बराबर है, चेप्टर नु नाम से माहिती नु नियमन। तो आ माहिती शू है, चलो आप जोईए माहिती शू है। तो पहला नंबर नो पॉइंट से के प्राप्त प्राप्तांक એ માહિતીનું માપ છે। બરોબર છે, જેમ આપણી ઊંચાઈ માપવી હોય તો કે 160 સેન્ટીમીટર, એનું પણ એક માપ છે 160 સેન્ટીમીટર। બરોબર છે, તો માહિતીનું પણ એક માપ છે, તો કોના દ્વારા મળશે? તો કે પ્રાપ્તાંક દ્વારા મળશે। પ્રાપ્તાંક શું છે? તો કે એક અવલોકન છે। શું છે? એક અવલોકન, એક આપણે ઓબ્ઝર્વેશન કરેલું છે તે। એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો, આ એક ચોકનો નાનકડો ટુકડો છે। પાંચ વિદ્યાર્થીઓને આ ટુકડાનો મેં વજન કરવા માટે આપેલો। પેલા વિદ્યાર્થીએ આનો વજન કરેલો 10 ગ્રામ મળેલો, બીજા વિદ્યાર્થીએ વજન કરેલો 10.5 ગ્રામ મળેલો, એ જ રીતના ત્રીજા વિદ્યાર્થીએ કરેલો, ચોથા વિદ્યાર્થીએ કરેલો, પાંચમા વિદ્યાર્થીએ, આ પાંચે પાંચ વિદ્યાર્થીઓએ આ ચોકનું વજન કરેલું। બરોબર છે, તો આજે દરેક વિદ્યાર્થીએ વજન મેળવેલું કે પેલા નંબરના વિદ્યાર્થીને આ ચોકનું વજન કેટલું મળેલું છે? તો કે 10 ગ્રામ મળેલું છે। તેને અવલોકન કહેવામાં આવે છે અથવા તો પ્રાપ્તાંક પણ કહેવામાં આવે છે। આ બંને એક જ શબ્દ છે, અવલોકન અથવા તો પ્રાપ્તાંક। બરોબર છે, એટલા માટે પ્રાપ્તાંક એ માહિતીનું શું છે? માપ છે। પ્રાપ્તાંક દ્વારા આપણે માહિતીને માપી શકીએ। બરોબર છે, હવે ત્યાંથી આગળ કે મેળવેલા અવલોકનો એ માહિતી કહેવાય છે। આવા અવલોકનો છે, આપણે પાંચ વિદ્યાર્થીઓને આ ચોકનું વજન કરવા માટે કીધેલું। ઓકે, તો પાંચે પાંચ વિદ્યાર્થીઓએ ચોકનું વજન કરેલું। આ પાંચે પાંચ અવલોકનોને ભેગા કરીએ તો એ શું બનશે? તો કે માહિતી બનશે। ઓકે, એટલા માટે અહીંયા કીધેલું છે કે મેળવેલા અવલોકનો અથવા પ્રાપ્તાંકો એ માહિતી કહેવાય છે, એના દ્વારા માહિતી બને છે। બરોબર, ત્યાંથી આગળ માહિતી છે એ બે પ્રકારની હોય છે। માહિતીના કેટલા પ્રકાર હોય છે? બે પ્રકાર હોય છે, એક તો સંખ્યાત્મક માહિતી અને બીજા નંબરની છે ગુણાત્મક માહિતી। આપણે હમણાં પાંચ વિદ્યાર્થીઓને જે ચોકનું વજન કરવા માટે કીધેલું, એ લોકોએ મને શું આપેલો જવાબ? કે ચોકનું વજન 10 ગ્રામ છે, 10.5 ગ્રામ છે, વગેરે વગેરે, આવી એક સંખ્યા બતાવેલી। એટલા માટે આવી માહિતીને શું કહેવામાં આવે છે? સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે। બરોબર છે, એના પછીનું છે ગુણાત્મક માહિતી। તો જે માહિતીના અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવતા હોય તે માહિતીને ગુણાત્મક માહિતી, ત્યાં સંખ્યા ના હોય, બરોબર છે, પણ માહિતીના ગુણધર્મ હોય એ જ માહિતીને રજૂ કરતા હોય એવી માહિતીને ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે। આ માહિતીના બે પ્રકાર, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। બરોબર છે, ચાલો ત્યાંથી આગળ વધીએ। કોઈ એક માહિતી સમગ્ર માહિતીનું પ્રતિનિધિ મૂલ્ય દર્શાવે છે। હવે આ વાક્યનો કહેવાનો અર્થ શું થશે? કે કોઈ એક માહિતી હોય એ સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ મૂલ્ય દર્શાવે, તો એ આપણને ખબર કઈ રીતના પડે? તો કે ચાલો આપણે જોઈએ, એક ઉદાહરણ દ્વારા સમજીએ। આપણે કાયમી માટે સમાચાર તો જોતા જ હોઈએ છીએ, આપણા શહેરનું તાપમાન પણ આપણને બતાવે છે। શું એ શહેરનું જે તાપમાન છે, આજનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, તો તે આપણા શહેરમાં દરેકે દરેક જગ્યાએ સરખું હશે? ના, શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જે જે તાપમાન મળેલા છે, બરોબર છે, દાખલા તરીકે શહેરમાં 10 અલગ અલગ જગ્યાએથી તાપમાન મેળવેલા છે। આ 10-10 જે પોઈન્ટ આપેલા છે, એ 10-10નું તાપમાન તો એક સિટીના તાપમાન તરીકે ન દર્શાવી શકાય। તો કે આ 10-10નું તાપમાન આપણે એક વેલ્યુ તરીકે દર્શાવવું હોય તો એના માટે શું કરશું? તો કે આ બધાય તાપમાન છે, બરોબર છે, એમાં એની આપણે શું લેવી પડશે? સરાસરી લેશું। બરોબર છે, સરેરાશ લેશું, ત્યારે આપણને કોઈ પણ એક તાપમાન મળશે। બરોબર છે, એટલા માટે અહીંયા કહેવામાં આવેલું છે કોઈ એક માહિતી સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ મૂલ્ય દર્શાવે છે। આ કોઈ એક માપ જે તાપમાન મેળવેલું છે, એ સરાસરીની રીતથી પણ શોધી શકીએ, મધ્યસ્થની રીતથી પણ શોધી શકીએ, બહુલકની રીતથી પણ આપણે શોધી શકીએ, કારણ કે આ જે ત્રણે ત્રણ માપ છે ને, એ માહિતીનું પ્રતિનિધિત્વ દર્શાવે છે। બરોબર, આ જે ત્રણે ત્રણ માપ આપેલા છે, સરાસરી, મધ્યસ્થ અને બહુલક, એ માહિતીનું પ્રતિનિધિત્વ દર્શાવે છે, જેને મધ્યવર્તી સ્થિતિના માપ પણ કહેવામાં આવે છે। મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ ત્રણેય માપને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવામાં, કોણ મધ્યમાં છે તે આપણને બતાવે છે, કોણ, આ ત્રણેય વસ્તુ। ઓકે વિદ્યાર્થી મિત્રો,
અંકગણિતીય જે સરાસરી છે તેને મધ્યક પણ કહેવામાં આવે છે, સરેરાશ પણ શબ્દ વાપરવામાં આવે છે. ઘણી વખત આપણે શબ્દ સાંભળેલો છે એવરેજ, એવો શબ્દ સાંભળેલો છે. ખાસ કરીને આપણે જે ગાડી ને એવું બધું હોય છે બરોબર છે, એમાં ઘણી વખત આપણે પેટ્રોલ ડીઝલ બધું પુરાવતા હોય ત્યારે આપણે સહેજ એક સવાલ પૂછીએ છીએ કે આ ગાડી એવરેજ શું આપે છે. એનો મતલબ કે 1 લિટર પેટ્રોલ અથવા ડીઝલમાં આપણી ગાડી કેટલી ચાલે છે બરોબર છે, એને એવરેજ, સરાસરી, મધ્યક આ બધા તરીકે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ચાલો તેના વિશેની માહિતી આપણે મેળવીએ. તો એક બીજો પણ અગત્યનું એક આમાં આવે છે, માહિતીનો વિસ્તાર કોને કહેવામાં આવે છે બરોબર છે. હમણાં આપણે વાત કરેલી કે 5 વિદ્યાર્થીઓ છે એને મેં આ ચોકનું વજન કરવા માટે આપેલું. પાંચે 5 વિદ્યાર્થીઓએ આ ચોકનું વજન કરેલું. એકને 10 ગ્રામ મળેલું, એકને 10.5 ગ્રામ મળેલું, એકને 11 ગ્રામ મળેલું, એકને પાછું 10 ગ્રામ મળેલું, પાછું 10.5 ગ્રામ મળેલું છે બરોબર. આ રીતના 5 અવલોકનો ભેગા થયા એટલે શું બની? માહિતી બની બરોબર છે. તો માહિતીનો વિસ્તાર કોને કહેવાય? તો કે આજે પાંચે 5 વ્યક્તિઓએ ચોકનું વજન શોધેલું છે એમાં મહત્તમ મૂલ્ય કેટલું છે, સૌથી વધુમાં વધુ કેટલું છે? તો કે 11 ગ્રામ છે. અને લઘુત્તમ મૂલ્ય કેટલું છે? તો કે 10 ગ્રામ છે બરોબર છે. આ બંનેની બાદબાકી તમે કરશો એટલે માહિતીનો તમને શું મળશે? વિસ્તાર મળશે. એટલે વિસ્તારને આપણે ટૂંકમાં કહી શકીએ કે સૌથી મોટામાં મોટું અવલોકન એમાંથી સૌથી નાનામાં નાનું અવલોકન છે તેને બાદ કરી દેવાથી માહિતીનો આપણને વિસ્તાર મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યાંથી આગળ વધીએ. માહિતીની સરાસરી એ દરેક અવલોકનોથી નાની અથવા અવલોકનો જેટલી હોય પરંતુ અવલોકનોથી મોટી તો ન જ હોય. હમણાં આપણે 5 અવલોકન મેળવેલા છે બરોબર. પહેલું અવલોકન હતું 10, બીજું અવલોકન આપણે મેળવેલું 10.5, ત્રીજા નંબરનું અવલોકન મેળવેલું 10, ચોથા નંબરનું અવલોકન મેળવેલું 11, પાંચમા નંબરનું અવલોકન મેળવેલું 10.5. આ રીતના આપણે 5 અવલોકનો આ ચોકના મેળવેલા છે બરોબર. આ એક માહિતી થઈ ગયેલી છે. તો હવે જો આની સરાસરી આપણે કાઢીએ બરોબર, તો કે હવે સરાસરી એટલે શું થાય? તો ચાલો આપણે અહીંયા સૂત્ર દ્વારા જોઈએ, પછી આ વસ્તુને આપણે સમજીએ. તો કે સરાસરી એટલે શું? પ્રાપ્તાંકો. પ્રાપ્તાંકને બીજા નામથી આપણે કીધેલું અવલોકન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાપ્તાંકોનો કુલ સરવાળો. તો કે પ્રાપ્તાંકો કેટલા છે? 1, 2, 3, 4, 5. આ 5-5 નો આપણે સરવાળો કરી નાખવાનો. શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. અને છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. કેટલા પ્રાપ્તાંકો, કેટલા અવલોકનો આપણે મેળવેલા છે? તો કે 1, 2, 3, 4 અને 5. તો છેદમાં કેટલા આવશે? 5. ઉપર આ બધાનો સરવાળો અને છેદમાં 5 અવલોકનોની સંખ્યા, પ્રાપ્તાંકોની સંખ્યા, એટલે આપણને સરાસરી મળશે. આ જે સરાસરી મળે છે બરોબર છે, એ આ અવલોકનો છે બરોબર છે એની કરતા નાની હોય અથવા તો એના જેટલી હોય, પણ એનાથી મોટી ક્યારે નહીં હોય. મોટી એટલા માટે કે અહીંયા મોટા મોટું માપ કેટલું છે? 11. તો સરાસરી છે એ 11 ને ક્યારે વધશે નહીં અને 10 થી ક્યારે પણ નીચે જશે નહીં. આ બંનેની વચ્ચે જ રહેશે. 10 અને 11 આ બંને જે છે એના વચ્ચે જ આપણને સરાસરી મળશે બરોબર છે. તો આ રીતના આપણે સરાસરી શોધવાની હોય છે, જેને મધ્યક પણ કહેવામાં આવે છે ગણિતની ભાષામાં બરોબર છે. એક બીજો શબ્દ આવર્તન આપણે વાપરીએ છીએ, સરેરાશ એવો પણ શબ્દ વાપરીએ છીએ. ત્યાંથી આગળ હવે બીજા નંબરનું આપણે જોઈએ કે આ મધ્યસ્થ કોને કહેવામાં આવે છે બરોબર છે. તો પહેલામાં પહેલું જ્યારે મધ્યસ્થ આપણે શોધતા હોય ત્યારે સૌથી પહેલા આ જે માહિતી આપેલી છે એને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી લેવાની બરોબર છે. આ માહિતીને ચડતા અથવા ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી લેવાની. ચાલો એને ઉદાહરણ દ્વારા જ આપણે સમજીએ. આ માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી, ચડતા ક્રમમાં ગોઠવતી વખતે નાનો અંક સૌથી નીચે આવશે બરોબર. એટલે પેલા નાનામાં નાનો અંક કેટલો છે? 10. તો પેલા 10 આવશે. ચાલો 10, તો પાછા બીજી વખત પણ 10 છે બરોબર. હવે ત્યાંથી આગળ જઈએ, પછી કોણ છે? 10.5 છે, પાછા 10.5 છે અને પછી છે 11. આ ચડતા ક્રમમાં માહિતીને આપણે ગોઠવી લીધેલી છે. હવે ત્યાંથી આગળ કે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલો પ્રાપ્તાંક બરોબર, આ 5 પ્રાપ્તાંક છે એમાં બરોબર વચ્ચે કોણ રહેલો છે બરોબર છે? તો બરોબર વચ્ચે હોય તો 10.5 છે. એ કઈ રીતના નક્કી કરી શકીએ? એક અંક મેં લઈ લીધો તો ડાબી સાઈડ એટલા જ અંક હોવા જોઈએ, જમણી સાઈડ પણ એટલા જ અંક હોવા જોઈએ બરોબર. તો 10.5 ની ડાબી બાજુ 2 અવલોકનો છે, જમણી બાજુ પણ 2 જ અવલોકનો છે, એટલા માટે આને કહેવાય બરોબર વચ્ચેનો અંક. ઓકે, તો 10.5 જે છે એ આપણી માહિતીનો મધ્યસ્થ કહેવાય. શું કહેવાશે? મધ્યસ્થ, મધ્યમાં રહેલી કિંમત. ત્યાંથી ત્રીજા નંબરનું
જોઈએ આપણે બહુલક. બહુલક કોને કહેવામાં આવે છે? કોઈ પણ માહિતી આપેલી હોય એમાં એકથી વધુ વખત પુનરાવર્તન થતો અંક, બરોબર, એકથી વધુ વખત આવતો અથવા પુનરાવર્તન થતો પ્રાપ્તાંક, અંક અથવા તો અવલોકન, એને માહિતીનો બહુલક કહેવામાં આવે છે. બરોબર છે? તો આજે માહિતી આપણે જોઈ શકાય છે 10, 10, 10.5, 10.5 અને 11 આપેલી છે. તો કયો અંક સૌથી વધુ વખત આવે છે? તો કે 10, એ બે વખત છે. 10.5 એ પણ બે વખત છે. બરોબર? તો આ બંનેમાંથી કયો લેવો? એટલા માટે અહીં એક વાક્ય લખેલું છે, માહિતીમાં એકથી વધુ બહુલક હોઈ શકે. બરોબર છે? તો આ માહિતીનો આપણે બહુલક શોધવો હોય તો બહુલક કેટલો આવશે? 10 આવશે અને 10.5 આ બંને બહુલક તરીકે આવશે. ઓકે, તો આ આધારિત આપણે આગળ સ્વાધ્યાયમાં દાખલા પણ જોવાના છે. ચાલો પાછું રિવાઇઝ થોડું કરી લઈએ કે પ્રાપ્તાંક, હમણાં આપણે ચોકનું ઉદાહરણ આપેલું છે, ચોકનું વજન એક એક વિદ્યાર્થી જેમ આપશે એને એક એક પ્રાપ્તાંક કહેવાય, એક એક અવલોકનો કહેવામાં આવે છે. બરોબર છે? અને એ બધાને ભેગા તમે કરો, બરોબર, એક અવલોકન દ્વારા માહિતી ના બને, એકથી વધુ અવલોકન હોય તો તેના દ્વારા માહિતી બનશે. આ માહિતીના બે પ્રકાર, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. બરોબર છે? જે માહિતીના અવલોકનો સંખ્યા દર્શાવતા હોય તો માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય, ગુણધર્મ દર્શાવતા હોય તો એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. બરોબર છે? હવે માહિતીનું પ્રતિનિધિત્વ કરનારા ત્રણ અંકો આપણી પાસે છે, એક સરાસરી એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરોબર છે? આ ત્રણેયને મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે ઓળખવામાં આવે છે. માહિતીનો વિસ્તાર કોને કહેવાય? સૌથી મોટામાં મોટું મૂલ્ય અને સૌથી નાનામાં નાનું મૂલ્ય, આ બંનેનો તફાવત એટલે કે બાદબાકી લેવાથી આપણને માહિતીનો વિસ્તાર મળશે. બરોબર છે? સરાસરી તો કે પ્રાપ્તાંકોનો કુલ સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. બરોબર? તો અહીંયા આપણે આ એક ઉદાહરણ તરીકે આપણે સમજાવેલું કે આ બધાનો સરવાળો કરવાનો, છેદમાં 5 એટલે આપણને સરાસરી મળશે. આ સરાસરી જે મળશે આપણને, બરોબર છે, એ આ પ્રાપ્તાંકો જેટલી મળે અથવા એનાથી નાની મળે પણ મોટી નહીં મળે. ઓકે, ત્યાંથી આગળ માહિતીને ચડતા અથવા ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી લઈએ અને બરોબર જે વચ્ચે અંક આવતો હોય તેને માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે છે. બરોબર? આપેલી માહિતીમાં એકથી વધુ વખત આવતો અંક, પુનરાવર્તન થતો અંક, જેને બહુલક તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય આધારિત દાખલાઓ આપણે સ્વાધ્યાય 3.1 અને 3.2 વિગતે ગણશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી આપણે આગળ વધીએ. માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. હમણાં આપણે એક આ ચોકનું ઉદાહરણ આપણે લીધેલું કે 5 વિદ્યાર્થીઓ ચોકનું વજન કરેલું. બરોબર? એ ઉદાહરણ સ્વરૂપે અહીં દર્શાવેલ છે. પહેલા વિદ્યાર્થીને 10 ગ્રામ વજન મળેલું, બીજા વિદ્યાર્થીને 10.5, ત્રીજા વિદ્યાર્થીને 11 ગ્રામ, ચોથા વિદ્યાર્થીને 10.5 અને પાંચમા વિદ્યાર્થીને 10 ગ્રામ જેટલું વજન આપણને મળેલું છે. આ એક જ ચોક હતી અને 5 વિદ્યાર્થીઓએ અલગ અલગ વજન કરેલ. બરોબર છે? તો આ જે 5 અવલોકન મળેલા છે, એ 5-5 અવલોકનોને આપણે ભેગા કર્યા, બરોબર, તો એક માહિતી બની. બરોબર છે? આ માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર, અહીં ધોરણ 7 આપણે માત્ર ને માત્ર સંખ્યાત્મક માહિતીનો જ અભ્યાસ કરવાનો છે, ગુણાત્મક માહિતીના અહીંયા દાખલાઓ આપેલા છે નહીં, એટલે સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર અલગ અલગ વર્ગમાં આપણે વહેંચવાની છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણે કેરીનો એક બગીચો છે, બરોબર છે, એમાંથી આપણે કઈ રીતના માર્કેટમાં વહેંચવા માટે કાઢીએ છીએ કેરી? તો કે ત્યાં આપણે ક્વોલિટી કરીએ છીએ. ક્વોલિટી એટલે તો કે મોટું ફળ, નાનું ફળ, આ રીતના અલગ અલગ ક્વોલિટી કરી અલગ અલગ બોક્સમાં આપણે ભરીએ છીએ ને. બરોબર છે? તો ત્યાં આપણે એના ગુણધર્મ અનુસાર, ગુણધર્મ કે નાની કેરી, મોટી કેરી, આ ગુણધર્મ અનુસાર એનું વર્ગીકરણ કરેલું છે. અહીં ગણિતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સંખ્યાની દ્રષ્ટિએ આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. બરોબર છે? તો આ જે વર્ગી, જે જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયા છે તેને વર્ગીકરણ કહેવામાં આવે છે. ત્યાં આપણે ક્વોલિટી એવો શબ્દ વાપરતા હતા. બરોબર છે? તો અહીં આપણે વર્ગીકરણ કરેલું છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. બરોબર? 5 વિદ્યાર્થીઓએ આ ચોકનું વજન કરેલું, આ પ્રમાણે વજન આપણને મળેલું. બરોબર છે? હવે આ જે માહિતી છે એને ચડતા અથવા ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી દઈએ. તો અહીં મેં ચડતા ક્રમમાં માહિતીને ગોઠવી દીધેલી છે, 10, 10, 10.5, 10.5 અને 11. બરોબર છે? હવે મેં વર્ગીકરણ કઈ રીતના કરેલું છે? તો કે કેટલા વિદ્યાર્થીઓને 10 ગ્રામ જેટલું ચોકનું વજન મળેલું છે? તો કે 10 ગ્રામ જેટલું વજન કેટલા વિદ્યાર્થીઓનું મળેલું છે? તો કે 2 વિદ્યાર્થીઓને મળેલું છે. જો મેં અહીં
સંખ્યાની દ્રષ્ટિએ અલગ અલગ વર્ગમાં વિભાજિત કરી દીધેલા. આ કેટલાનો વર્ગ છે? તો કે 10 નો વર્ગ છે. બરોબર, એ જ રીતના 10.5 ના વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે? તો કે બે વિદ્યાર્થીઓને 10.5 ગ્રામ જેટલું વજન મળેલું છે. બરોબર છે, 11 ના વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે? તો કે 11 ગ્રામ જેટલું વજન એક વિદ્યાર્થીઓને મળેલું છે. બરોબર છે, આને વર્ગીકરણ કહેવામાં આવે છે, સંખ્યા આધારિત વર્ગીકરણ કહેવામાં આવે છે. હમણાં જે આપણે કેરીની વાત કરેલી, બરોબર, તેને ગુણધર્મ આધારિત વર્ગીકરણ કહેવામાં આવે છે. ચાલો ત્યાંથી આગળ. તો આપેલી માહિતીના મૂલ્યો એક અથવા એકથી વધુ વખત આવતા હોય તો તે મૂલ્ય દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. બરોબર છે, અહીંયા શું કીધેલું છે? એક અથવા એકથી વધુ વખત આવતા હોય તો એને આવૃત્તિ કહેવાય. એટલા માટે અહીં જોજો, વિદ્યાર્થીઓની સંખ્યા મેં કેના તરીકે દર્શાવેલી છે? આવૃત્તિ તરીકે દર્શાવેલ છે. બરોબર છે, તો કે 10 ની આવૃત્તિ કેટલી છે? તો કે 2. બરોબર છે, 10.5 ની આવૃત્તિ કેટલી છે? 2. 11 ની આવૃત્તિ કેટલી છે? 1. બરોબર છે, તો આ જે સંખ્યા છે તેને આવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આવૃત્તિનો તમે કુલ ટોટલ મારશો. અહીં આપણે કુલ ટોટલ મારીએ, 2, 2, 4 અને 5. બરોબર છે, તો તે આપણને કુલ આવૃત્તિ આપશે. આને શું કહેવામાં આવે છે? કુલ આવૃત્તિ અથવા તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કહેવામાં આવે છે. એટલા માટે અહીં લખેલું છે કે મૂલ્ય દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. બરોબર છે, એટલે આ બધી આવશે આવૃત્તિ. ત્યાંથી આગળ, સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. બરોબર છે, અહીં આપણે ચોકનું વજન ગ્રામમાં લીધેલું. બરોબર છે, એને આ રીતના વિભાજિત, અલગ અલગ વર્ગમાં વિભાજિત કરી, એક 10 નો વર્ગ છે, એક 10.5 નો વર્ગ છે અને એક 11 નો વર્ગ છે. બરોબર છે, વિદ્યાર્થીઓની સંખ્યા 10 ના વર્ગમાં 2, 10.5 માં 2 અને 11 માં 1. બરોબર છે, આ જે બને તેને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. બરોબર, આવૃત્તિનું વિતરણ કરેલું છે આપણે. બરોબર છે, અલગ અલગ આવૃત્તિ જોઈ શકાય છે કે જ્યાં 2 આવૃત્તિ છે ત્યાં 10 ગ્રામ વજન છે, 2 આવૃત્તિ છે ત્યાં 10.5 ગ્રામ વજન છે, 1 આવૃત્તિ 11 ગ્રામ જેટલું વજન છે. બરોબર છે, તો આ જે ગોઠવણ હોય એને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. અને જે કોષ્ટક બને છે, આ જે આખે આખું કોષ્ટક બનેલું છે તેને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવામાં આવે છે. બરોબર છે, આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવામાં આવે છે. હવે આ આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં જે આવૃત્તિ હોય, અહીં આપણે સંખ્યા સ્વરૂપે લખેલી છે ને આવૃત્તિ, 2 આવૃત્તિ, 2 આવૃત્તિ, 1 આવૃત્તિ. બરોબર, આ સંખ્યા સ્વરૂપે લખેલી છે. હવે એને સાંકેતિક ભાષામાં મારે લખવી હોય, સંજ્ઞાની ભાષામાં લખવી હોય, કંઈક ચિહ્ન દ્વારા મારે લખવું હોય, બરોબર, તો ગણિતની દ્રષ્ટિએ કઈ રીતના? તો કે જ્યાં એક આવૃત્તિ હશે ત્યાં એક ઊભો લીટો કરવાનો રહેશે, 2 આવૃત્તિ માટે 2 ઊભા લીટા કરવાના, 3 આવૃત્તિ માટે 3 ઊભા લીટા કરવાના, 4 આવૃત્તિ માટે 4 ઊભા લીટા કરવાના, 5 આવૃત્તિ માટે, ખાસ ધ્યાન રાખજો, 5 આવૃત્તિ માટે શું કરવાનું? તો કે 4 ઊભા લીટા આપણે કરવાના થશે, 1, 2, 3 અને 4. બરોબર છે, અને 5મો લીટો અહીંથી આ રીતના આડો કરવામાં આવશે. એટલે આ જે સમૂહ બની ગયો ને, એ 5ની આવૃત્તિનો સમૂહ બનેલો છે. ચાલો વધારે એક્ઝામ્પલ આપણે જોઈએ કે મારી પાસે આવૃત્તિ 7 છે. કેટલી આવૃત્તિ છે? 7. તો 7ને સાંકેતિક ભાષામાં કઈ રીતના લખાય? તો કે 7 ઊભા લીટા કરવાના નહીં, 5-5ના સમૂહ બનાવવાના. ચાલો આપણે જોઈએ કઈ રીતના દર્શાવા છે. 1, 2, 3, 4, 5, આ 5નો સમૂહ બની ગયેલો. હવે કેટલા વધેલા છે આપણી પાસે આવૃત્તિ? 2. આ 1 અને આ 2. અને સાંકેતિક ભાષામાં આ રીતના દર્શાવવામાં આવે છે, 7 આવૃત્તિ હશે તો આ રીતના દર્શાવાય. બરોબર છે, 1, 2, 3, 4 અને આ 5 આવૃત્તિ અને પછી 2 આવૃત્તિ આ રીતે. ઓકે, ચાલો હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણને આપેલી છે 12 આવૃત્તિ આપેલી છે. કેટલી આવૃત્તિ આપેલી છે? 12 આવૃત્તિ. તો 12 આવૃત્તિને કઈ રીતના દર્શાવતું? 1, 2, 3, 4, 5. ઓકે, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ 12ની આવૃત્તિ આ રીતે હશે. બરોબર, તો એને સાંકેતિક ભાષામાં ગણિતની દ્રષ્ટિએ આ રીતના દર્શાવાશે. ઓકે, તો એટલા માટે અહીં કીધેલું છે કે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આવૃત્તિ દર્શાવવા માટે આ પ્રકારના અલગ અલગ સંકેતો, ચિહ્નો વાપરવામાં આવે છે. એટલે જ્યારે પણ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું કીધેલું હોય, બરોબર છે, ત્યારે આ રીતના આપણે કોષ્ટક બનાવશું જેમાં આવૃત્તિ પણ આવશે અને આવૃત્તિ ચિહ્નો પણ આવશે. બરોબર છે, આપણે શરૂઆતમાં એક એક્ઝામ્પલ લીધેલું, 5 વિદ્યાર્થીઓ એક ચોકનું વજન કરેલું. બરોબર, એનું જ આપણે આ આવૃત્તિ વિતરણ કોષ્ટક દર્શાવેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.